टीवी शो में डिबेट दरमियान भाजपनी पूर्व राष्ट्रीय प्रवक्ता नुपुर शर्मा द्वारा करवामां आवेला निवेदन ने लई देशभर में मुस्लिम समाज द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। घणी जग्याए विरोध में हिंसा पण तबदील थयो छे। नुपुर शर्मा सामे सखत पगला लेवानी मांग करवामां आवी रही छे। त्यारे सूरत में हिंदू संगठनों ब्रह्म समाज द्वारा नुपुर शर्माની સમર્થન મળી રહ્યું છે। પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલો તેમજ અન્ય હિન્દુ સંગઠનો આગેવાનો ઉપસ્થિત રહીને નુપુર શર્માને સમર્થન અપાઈ રહ્યું છે। નુપુર શર્માએ આપેલા નિવેદનને લઈને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બીજી તરફ દેશભરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા નુપુર શર્માનો અલગ અલગ રીતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। નુપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજના પોતાનો રોષ ઠાલવી રહ્યા છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નુપુર શર્માને પડખે આવીને ઉભા રહ્યા છે। સુરતના બ્રિજ પર નુપુર શર્માના ફોટો સાથે પોસ્ટર લગાવી વિરોધ કરાયા બાદ મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કલેક્ટરને કચેરી કટ આઉટ સાથે નારેબાજી કરીને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે હવે નુપુર શર્માના સુરતમાં એક તરફ વિરોધ અને બીજી તરફ સમર્થન મળી રહ્યું છે। મોનિલ ઠાકર, પૂર્વ મહામંત્રી, ભારતીય જનતા યુવા મોરચા સુરત શહેર, આજરોજ દાદા પરશુરામજીના ગાર્ડન અડાજન ખાતે બ્રહ્મ સમાજ અને હિન્દુ સમાજના યુવાનો અહીં એકત્રિત થયા હતા। બેન શ્રી નુપુર શર્માના સમર્થનમાં આજે અમે સૌ અહીંયા એકત્રિત થયા છે। એમણે જે સાચી વાત કહી, જે કુરાનમાં લખેલી વાત કહી, તેમાં એમને એના પર વારંવાર એમને ધમકીઓના ફોન આવવા માંડ્યા। ભારતીય જનતા પાર્ટીએ એમને 6 વર્ષ માટે નિલંબિત કર્યા, તેમજ 22 જૂને એમને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ કાઢવામાં આવ્યું। તેના વિરોધમાં આજે સમગ્ર યુવાનો, સુરત શહેરના યુવાનો અહીં ઉપસ્થિત થયા છે અને એક નારે, એક અવાજે તેમણે બેન શ્રી નુપુર શર્માનું સમર્થન કર્યું છે અને સમગ્ર હિન્દુ સમાજ, દેશનો સમગ્ર હિન્દુ સમાજ એમની સાથે છે અને જ્યારે પણ જરૂર પડશે અમે એમના માટે રોડ પર પણ આવશું અને હિન્દુ સમાજની અખંડિતતા અને એકતાની વાત છે એ ક્યારે પણ સાખી નહીં લેવાય। પૂરો દેશ નુપુર શર્માની સાથે છે।